નો મુદ્દો દિવસે ને દિવસે ગંભીર બનતો જાય છે. અત્યાર સુધી કોઈ આરોપી ઝડપાયા નથી. પહેલા ગોત્રી પોલીસ તપાસ કરતી હતી, હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. પરંતુ આરોપીને કોઈ ભાન નથી મળી. રાજુ ભટ્ટ અને અશોક જૈન ફરાર છે. 70 જેટલા પોલીસ કર્મચારી રાત દિવસ તપાસ કરી રહ્યા છે. શા માટે રાજુ અને અશોક જૈન પોલીસને પડકાર ફેંકી રહ્યા છે? આવો જોઈએ પૂરી ઘટના શું છે. વડોદરા રેપ કેસમાં જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ ખાખી વધુ બદનામ થઈ રહી છે. આ કલંકિત રેપ કેસના બે મુખ્ય આરોપી છેલ્લા 4 દિવસથી ફરાર છે, પરંતુ પોલીસ હજી સુધી આરોપીને ઝડપી શકી નથી. 7 ટીમો કામે લાગી, 30 જેટલી લોકોની પૂછપરછ. ના રાજુ ભટ્ટની ભાળ મળી, ના અશોક જૈન હાથ લાગ્યો. વડોદરા પોલીસ કમિશનરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે, જેમાં સતત બીજા દિવસે પણ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછનો દોર ચાલુ રાખ્યો. ક્રાઇમ બ્રાન્ચે પીડિતાની સતત 3 કલાક પૂછપરછ કરી, સાથે જ પીડિતા જે હોટેલમાં સૌપ્રથમ રોકાઈ હતી તેના મેનેજરની પણ પૂછપરછ કરી, તેમજ પીડિતા જે નિસર્ગ ફ્લેટમાં રોકાઈ હતી તેના માલિક રાહિલ જૈનની પણ પૂછપરછ કરી. સાથે જ આરોપી અશોક જૈનની મર્સિડીઝ સહિત 2 લક્ઝરિયસ કાર પણ કબજે કરી. આટલું કર્યું પણ આરોપી હજુ પણ હાથ નથી લાગ્યા. પહેલા ગોત્રી પોલીસે તપાસ કરી, હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. દુષ્કર્મ કેસમાં આરોપીઓ ફરિયાદ નોંધાયા બાદથી જ ફરાર છે. ત્યારે આરોપી રાજુ ભટ્ટ પોલીસ સમક્ષ હાજર થયો હોવાની અફવા ઉડી હતી. જે મામલે ક્રાઇમ બ્રાન્ચના ECPએ કહ્યું કે હજી સુધી એક પણ આરોપી પકડાયા નથી. આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની વિવિધ 7 ટીમો કામે લાગી છે, જેમાં આરોપીઓના આશ્રય સ્થાનો, ઓફિસ, સંબંધીઓના ઘરે, અમદાવાદ એરપોર્ટ પર તેમજ રાજ્ય બહાર તપાસ કરવામાં આવી રહી છે. ECPએ કહ્યું કે તપાસના બીજા દિવસે આરોપી અશોક જૈનની ઓફિસના સ્ટાફની પૂછપરછ કરી, સાથે જ કેસ સાથે સંકળાયેલા અનેક લોકોની પણ પૂછપરછ કરવામાં આવી, જેનાથી પોલીસને પુરાવાઓ હાથ લાગ્યા છે. પરંતુ આરોપીની ભાળ મળી નથી. ફરાર આરોપી કરોડપતિ, એક વિખ્યાત CA, બીજો પાવાગઢ મંદિરમાં ટ્રસ્ટી. જે બંને આરોપી ફરાર છે તે બહુ મોટી માયા છે અને અતિ પૈસાદાર છે. તપાસ કરતી પોલીસ એવું માની રહી છે કે આ બંને આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેમને શોધવા પોલીસ ઈડી ચોટીનું જોર લગાવી રહી છે. આરોપી વિદેશ તો નથી જતા રહ્યા ને? વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે. કેટલાક પોલીસ અધિકારી એવું પણ માની રહ્યા છે કે બંને આરોપી અતિ પૈસાદાર છે, આ માટે પોલીસને ચકમો આપી વિદેશ જતા રહ્યા છે. આ માટે દેશના એરપોર્ટ્સને રેડ કોર્નર નોટિસ આપી સાવધાન કરવામાં આવ્યા છે. આરોપી દેશમાં છે અથવા વિદેશ નાસી ગયા છે આવું પાક્કું હજી કહી શકાય તેમ નથી. હાલ બંધ મુઠ્ઠી લાખની સમજી પોલીસ ધડાધડ તપાસ કરી રહી છે. આજ દિન સુધીમાં અત્યારે અમે સંખ્યાબંધ લોકોની પૂછપરછ કરી છે, જેમાં ભોગ બનનાર પીડિતા, એની સાથે એના જે સાહેદો છે, ઓફિસના કર્મચારીઓ અને એના સગા સંબંધીઓની પૂછપરછ હાથ ધરી છે, અને એમાંથી અમે ઘણી બધી ફળદાયક હકીકતો મળી છે. આરોપીઓ વિદેશ નાસી ના જાય એ માટે તમામ એરપોર્ટ ઓથોરિટીને અને ઇમિગ્રેશન વિભાગને પણ આની જાણ કરવામાં આવેલી છે. અને જે પીડિતાને જે ગાડીમાં લઈ ગયેલા હતા એ મર્સિડીઝ કાર સહિતની અન્ય વાહનો પણ પોલીસે કબજે લીધેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે. આરોપીની સાથે પીડિતાનો બુટલેગર મિત્ર પણ ફરાર. પીડિત યુવતીનો મિત્ર અલ્પુ સિંધી છે, જે પોલીસ ચોપડે લિસ્ટેડ બુટલેગર છે, સાથે જ 2 કેસમાં વોન્ટેડ પણ છે. તેને પણ પકડવા પોલીસની એક ટીમ કામે લાગી છે. અલ્પેશ પકડાયા બાદ સમગ્ર કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવી શકે છે. હાલમાં હાઈ પ્રોફાઇલ કેસને લઈ ક્રાઇમ બ્રાન્ચનો ગેટ પણ બંધ રાખવામાં આવ્યો છે અને દરેક વ્યક્તિને પૂછપરછ કર્યા બાદ જ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હાલમાં અત્યારે પીડિતાને જે અશોક જૈન આરોપી છે એને જ્યાં નોકરી કરતી હતી અને જે કારમાં એને મર્સિડીઝ કાર યુઝ કરેલી હતી એ કાર સહિત બીજી એક શંકાસ્પદ કાર છે એને પણ અમે કબજે લીધેલી છે અને આ સિવાય તમામ પાસાને આવરી લીધી તપાસ અમારી ચાલુ છે. તમામ પાસાઓની તપાસ ચાલુ છે. ફ્લેટ માલિકની પણ પૂછપરછ કરવામાં આવેલ છે અને તમામ વિગતો અમે ઝીણીથી ઝીણી વિગતો આમાં તપાસના કામે મેળવી રહ્યા છીએ. એક લાસ્ટ ક્વેશ્ચન, યુવતીની પણ ઉલટ તપાસ થઈ રહી છે મહિલા પોલીસ અધિકારી સાથે રાખીને? યુવતીની ઉલટ તપાસ તો નહીં કહી શકાય, પણ યુવતીની અમે પૂછપરછ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે મહિલા અગ્રણી અને મહિલા પોલીસની હાજરીમાં કરેલ છે અને એક ફરિયાદના ભાગરૂપે એણે જે જાહેરાત કરી છે એને અનુરૂપ અમે એની પૂછપરછ કરેલી છે અને પુરાવા મેળવેલ છે.
આ કેસમાં પીડિતા લોની વિદ્યાર્થીની છે અને હરિયાણાની વતની છે. પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે રાજુ ભટ્ટ અને અશોક જૈને તેને કેફી પીણું પીવડાવી બળાત્કાર કર્યો છે. બળાત્કાર બાદ તેના બીભત્સ ફોટા પાડી વાયરલ પણ કર્યા હતા. ગોત્રી પોલીસે આ કેસમાં માર મારવો બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. ચકચારી રેપ કેસમાં દિવસે ને દિવસે નવા નવા વળાંક આવી રહ્યા છે. પોલીસ કમિશનર, એડિશનલ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સમગ્ર કેસ પર નજર બનાવીને બેઠા છે અને રોજે રોજ બેઠક કરીને તપાસ કરનારા પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે. ત્યારે દુષ્કર્મ કેસના આરોપીઓ ક્યારે પકડાશે તેના પર સૌ કોઈની નજર છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.